જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુજરાતી જાયકાભાઈ જેડીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે વાત કરીશું કે નરમ, સફેદ અને ફૂલેલી રોટલી બનાવવા માટે શું કરવું. તો સૌથી પહેલાં તો આપણે લોટ બાંધવા વિશે વાત કરીશું. સૌથી પહેલી ટીપ, નરમ રોટલી બનાવવા માટે લોટમાં થોડું થોડું નવ શેકું પાણી મેળવતા જઈને સારી રીતે લોટ બાંધો. બીજી ટીપ, બાંધેલો લોટ કઠણ હોય કે ઢીલો, બંને પરિસ્થિતિમાં રોટલીઓ ફૂલતી નથી. ત્રીજી ટીપ, લોટ બાંધ્યા પછી લગભગ અડધો કે એક કલાક પછી રોટલી બનાવો. ટીપ નંબર 4, રોટલીનો લોટ દૂધથી બાંધવાથી પણ રોટલી નરમ બને છે, અથવા તો તમે લોટ બાંધતી વખતે દૂધની જગ્યાએ દૂધની મલાઈ પણ લોટમાં ઉમેરી શકો છો, તેમ કરવાથી પણ રોટલી નરમ બનશે. પાંચમી ટીપ, જો તમે રોટલીને તવા પર ફૂલાવવા માંગો છો તો કોઈ સાફ કપડું અથવા તો પછી વજનદાર સ્પેચ્યુલાથી દબાવ આપીને રોટલીને ફૂલાવો. ટીપ નંબર 6, રોટલીને જો આગ પર ફૂલાવવામાં આવે તો તે નરમ બને છે, પરંતુ તેને એ જ વખતે સર્વ કરવી જોઈએ. ટીપ નંબર 7, રોટલી બનાવી લીધા પછી તેના પર થોડું ઘી અથવા તેલ લગાવવાથી રોટલી નરમ રહે છે. ટીપ નંબર 8, રોટલી બનાવીને થોડીવાર માટે કેસરોલમાં રાખવા માંગો છો તો તેને તવા પર ફૂલાવો. ટીપ નંબર 9, રોટલીને કેસરોલમાં મૂકતી વખતે તેની સાથે એક આદુનો ટુકડો પણ મૂકવાથી રોટલી નરમ રહે છે. ટીપ નંબર 10, ઓફિસ કે સ્કૂલ માટે લંચ બોક્સમાં જો રોટલી પેક કરવાની હોય તો તેના માટે જે લોટ બાંધવામાં આવે તેને નવ શેકા પાણીથી બાંધવામાં આવે તો રોટલી નરમ રહે છે. ટીપ નંબર 11, રોટલી બનાવ્યા પછી તેને વાટકા જેવા ઊંડા વાસણ પર મૂકવાથી નીચેની રોટલી ક્યારેય પણ ફોગાતી નથી. ટીપ નંબર 12, રોટલી બનાવતી વખતે અટામણ માટે જો ચોખાનો લોટ લેવામાં આવે તો રોટલી નરમ અને સફેદ બને છે. ટીપ નંબર 13, રોટલી બનાવતી વખતે જો લોટ વેલણને ચોંટે તો વેલણને થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દો, રોટલી ચોંટ્યા વગર આરામથી ગોળ ફરશે. ટીપ નંબર 14, અહીંયા હું તમને એક બોનસ ટીપ આપવા માંગીશ. જો તમે કઢાઈમાં કોઈ વસ્તુ ડીપ ફ્રાય કરી છે અને હવે તમે એ કઢાઈને સાફ કરવા માંગો છો તો સૌથી પહેલાં તેનું તેલ બીજા એક વાસણમાં ટ્રાન્સફર કરી લો અને એ જ કઢાઈમાં લોટ નાખીને તમે લોટ બાંધી લો. આમ કરવાથી લોયું સાફ થઈ જશે અને તેલ વેસ્ટ પણ નહીં થાય. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.